नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप धोरण छ सामाजिक विज्ञान जेम आप छेले वीडियो में पांचमू पाठन स्वाध्याय पूरु करूँ हतुं। हवे एसएम माथी आपणे पाठ पांचन रिविजन करिए। तो बधाज विद्यार्थी मित्रों पोतानी एसएम खोली अने मारी साथे तैयार थई जजो। હવે એસએમમાં પેજ નંબર 61 ઉપર તમને પાઠ પાંચમો આપેલો છે, તો પેજ નંબર 61 ખોલો અને મારી સાથે રિવિઝન માટે તૈયાર થઈ જાઓ। તમે પણ ઘરે સરસ મજાના એવા મારી સાથે રિવિઝન કરવા બેસી ગયા હશો, બરાબર છે ને બાળકો? હા, તો હવે આપણે જોઈએ પાઠ પાંચ। પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે લખવાનો છે। તો જેમાં આપણે પહેલો વિકલ્પ જોઈએ તો આપણને આપેલું છે કે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો જેનો જવાબ છે કે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ આપણને સારનાથ ત્યાં આપ્યો હતો। ત્યાર પછીનો બીજો વિકલ્પ છે, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા, બરાબર? તો તેનો જવાબ છે કુશીનારા। ક્યાં બાળકો? કુશીનારામાં। ત્યાર પછી ત્રીજો વિકલ્પ છે, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું, બરાબર? તો મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી। આપણે ચોપડીમાં પણ જોયું હતું, ટીક કર્યું હતું ને, યાદ રાખજો કે મહાવીર સ્વામીનું માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી। ત્યાર પછી મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો કે કુંડગ્રામમાં થયો હતો। ક્યાં થયો હતો? કુંડગ્રામમાં। ત્યાર પછીનો પાંચમો વિકલ્પ આપેલો છે, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ। શું હતું? સિદ્ધાર્થ હતું। છઠ્ઠું, સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? તો કે શુદ્ધોધન। શું હતું? શુદ્ધોધન। સાતમો વિકલ્પ, મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? તો કે વર્ધમાન। શું હતું? મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું। હવે વર્ધમાનની પત્નીનું નામ શું હતું? તો કે યશોદા। શું હતું? યશોદામાં। નવમું, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શિની। શું હતું? પ્રિયદર્શિની, બરાબર? તો અહીંયા વિકલ્પ પૂરા થાય છે। ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન, નીચેની ખાલી જગ્યા પૂરો। હવે ખાલી જગ્યામાં આપણે જોઈએ તો પહેલી ખાલી જગ્યા આપણને આપેલી છે કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ ખાલી જગ્યામાં સુદોધન અને મહાદેવીના ઘરે થયો હતો। તો કે ઈસવીસન પૂર્વ 566માં ક્યારે થયો હતો બાળકો? 566માં સુદોધન અને મહાદેવીના ઘરે થયો હતો। ત્યાર પછી બીજી ખાલી જગ્યા, ગૌતમ બુદ્ધના પુત્રનું નામ ખાલી જગ્યા હતું, શું હતું બાળકો? રાહુલ હતું। શું હતું? રાહુલ હતું। ત્રીજું, ગૌતમ બુદ્ધની માતાનું નામ ખાલી જગ્યા હતું, જો ઉપર ખાલી જગ્યામાં આવી ગયું, શું હતું? મહાદેવી। ચોથું, જૈન ધર્મમાં કુલ ખાલી જગ્યા તીર્થકરો થયા હતા, તો શું આવશે? 24 તીર્થકરો। કેટલા? 24। જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થયા હતા। પાંચમું, પાર્શ્વનાથ ખાલી જગ્યા વર્ષની વયે ગૃહત્યાગ કરીને સંન્યાસી બન્યા હતા। શું કીધું? કે પાર્શ્વનાથ છે એ ખાલી જગ્યા વર્ષની વયે ગૃહત્યાગ કરી અને સંન્યાસી બન્યા હતા। તો કેટલાય વર્ષની વયે? 30 વર્ષની વય, એટલે કે ઉંમરે તેઓ ગૃહત્યાગ કરી અને સંન્યાસી બન્યા હતા। છઠ્ઠું, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, કેટલા વર્ષની ઉંમરે મહાવીર સ્વામીએ દીક્ષા લીધી હતી? તો કે 30 વર્ષની ઉંમરે।
કેટલા વર્ષની બાળકો? 30 વર્ષની ઉંમરે મહાવીર સ્વામીએ પણ અને ગૌતમ બુદ્ધે પણ 30 વર્ષની ઉંમરે બંનેએ દીક્ષા લીધી હતી, અને જ્યારે ગૌતમ બુદ્ધે ગૃહત્યાગ કર્યો હતો. સાતમું, મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા. ક્યાં પામ્યા હતા? પાવાપુરીમાં. ક્યાં બાળકો? પાવાપુરીમાં. ત્યાર પછી આગળ જોઈએ ખરાખોટા આપેલા છે, જેમાં પહેલું ખરાખોટું આપેલું છે કે બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલો, તો શું આવશે? ખોટું. ત્યાર પછી બીજું કે બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તો શું આવશે? ખોટું. ત્રીજું, બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે, તો શું આવશે? સાચું. ચોથું, ગૌતમ બુદ્ધે આગમ ગ્રંથોની રચના કરી હતી, તો શું આવશે? ખોટું. શું? ગૌતમ બુદ્ધે આગમ ગ્રંથોની રચના કરી હતી, તો શું આવશે? ખોટું. ત્યાર પછી જોઈએ પેજ નંબર 62 પર. હવે પાંચમું ખરું ખોટું છે કે મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા, તો શું આવશે? ખોટું. છઠ્ઠું, જૈન ધર્મમાં 20 તીર્થકરો થઈ ગયા. જુઓ, આ આપણે હમણાં ક્યાં આવ્યું? ખાલી જગ્યામાં આવી ગયું ને. કેટલા હતા તીર્થકરો? ખ્યાલ છે બાળકો? આગળ આપણે ખાલી જગ્યામાં જ જોઈ ગયા છીએ. કેટલા હતા? જૈન ધર્મના કુલ 24 તીર્થકરો હતા. કેટલા? 24. જો આ પ્રશ્ન ગમે તેવું ફેરવીને પૂછી શકું, તમારે ધ્યાન રાખવાનું. હું કદાચ આમાં ભલે ખોટું હોય, સાચું પૂછું કે જૈન ધર્મના 24 તીર્થકરો થઈ ગયા, તો તમારે જોઈ વાંચવાનું છે ને પછી જવાબ લખવાનો છે, બરાબર? ગમે તે પ્રશ્ન હું ફેરવી શકું છું. સાતમું, મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્ધમાન હતું, તો શું આવશે? સાચું. હવે ત્યાર પછી આગળ જોઈએ તો આપણને સરસ મજાનું એવું જોડકું આપ્યું છે. જોડકામાં જો આપણને વિભાગ અ અને વિભાગ બ આપેલો છે. હવે અ વિભાગની સાથે આપણે બ વિભાગને જોડવાનો છે. હવે અ વિભાગમાં આપણને ચાર નામ આપેલા છે, જ્યારે બમાં જવાબ 5 આપેલા છે. તો આપણે જોઈએ તો એને જોડવા હોય તો તમારે જોડવાના છે, અથવા તો નીચે તમને જો આપ્યા છે ને એ પ્રમાણે તમારે લખવાનો છે સામે જવાબ. તો પહેલું જ આપણને આપ્યું છે કે મહાવીર સ્વામીનું જન્મસ્થળ ક્યાં હતું બાળકો? તો કે કુંડગ્રામમાં. જો એ નીચે આપી દીધો છે તમને જવાબ. ત્યાર પછી જૈન ધર્મના ગ્રંથો, બરાબર છે? જૈન ધર્મના ગ્રંથોમાં શું આવશે? આગમ ગ્રંથો. શું આવશે? એને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું, મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ કયું હતું? પાવાપુરી હતું. ત્યાર પછી મહાવીર સ્વામીનો ઉપદેશ કયો હતો? ત્રિરત્ન સિદ્ધાંત. જો તમને જનરલ નોલેજમાં પણ આ બધું પૂછી શકે, હો ધ્યાન રાખજો બાળકો. તમને સમાજ વસ્તુ એવી છે કે તમને જનરલ નોલેજમાં પણ તમને પૂછી શકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, એક એક વાક્યના પ્રશ્નના જવાબ, જેમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે સિદ્ધાર્થ શા માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું? તો તેનો જવાબ છે કે સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું તેમણે નક્કી કર્યું હતું. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ગયા હતા, બરાબર? તો તેનો જવાબ છે કે ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળોએ ગયા હતા. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે બુદ્ધનો શો અર્થ થાય છે? જો હમણાં પણ આપણે ઉપર આવી ગયો, બુદ્ધનો શો અર્થ થાય છે? અર્થ જાગૃતિ અને જ્ઞાની થાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌ પ્રથમ ક્યાં ગયા હતા?
तो तेनो जवाब छे के ज्ञान प्राप्त कर्या पछी गौतम बुद्ध सौ प्रथम सारनाथ गया हता। क्या गया हता बाळको? सारनाथ गया हता। पांचमू, महावीर स्वामीनू बाळपणनू नाम शू हतू? तो के महावीर स्वामीनू बाळपणनू नाम वर्धमान हतू। शू हतू? वर्धमान हतू। हवे गौतम बुद्धनू बाळपणनू नाम शू हतू? तो के सिद्धार्थ हतू। शू हतू? सिद्धार्थ हतू। त्यार पछीनो सातमो प्रश्न, वर्धमाननी पत्नीनू अने पुत्रीनू नाम शू हतू? तो वर्धमाननी पत्नीनू नाम शू हतू बाळको? यशोदा। कृष्णना માતાનું નામ યાદ રાખવાનું, યશોદા। અને પુત્રીનું નામ પ્રિયદર્શિની। શું હતું? પુત્રીનું નામ પ્રિયદર્શિની અને પત્નીનું નામ યશોદા હતું। ત્યાર પછી આગળ જોઈએ, ટૂંકમાં ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે જૈન ધર્મ કયા પાંચ મહાવ્રતો આપ્યા છે? જો પાંચ મહાવ્રતો કોને આપ્યા છે? જૈન લોકોએ, એના ધર્મ પાડતા હોય એ લોકોએ પાંચ ધર્મ આપેલા છે મહાવ્રતો। કે પહેલો મહાવ્રત છે કે અહિંસા, બરાબર, કે કોઈની હિંસા કરવી જોઈએ નહીં। ત્યાર પછી આપ્યું છે બીજું, અહિંસા એટલે કે કોઈ પણ વ્યક્તિની આપણે હિંસા કરવી જોઈએ નહીં। ત્યાર પછી છે સત્ય। શું છે? સત્ય, બરાબર છે। તો સત્યમાં શું આવશે? કે ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં, વિચાર્યા કે સમજ્યા વિના બોલવું, પણ એ બોલવું પણ જોઈએ નહીં। સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ અને સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ। આ બીજો મહાવ્રત થયું। ત્રીજું મહાવ્રત આપણને શું કહે છે? તો કે અસત્ય। અસત્ય એટલે કે ચોરી, કે ચોરી છે એ સૌથી મોટું અનિષ્ટ છે। શું છે? અનિષ્ટ છે। કોઈ પણ અનુમતિ વગર કોઈની પણ વસ્તુને ગ્રહણ કરવું જોઈએ નહીં, કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં, બરાબર છે। જો પણ તે પણ ચોરી છે તેમ સમજવું, જો કોઈના ઘરમાં એમનામ કરી જાય તે પણ ક્યારેક ચોરી છે એવું સમજવું જોઈએ, એટલે કે ચોર વૃત્તિથી દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરાબર, કે ચોર વૃત્તિ છે તેને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ। હવે ત્યાર પછી જોઈએ અપરિગ્રહ। શું? ચોથો નિયમ છે, મહાવ્રત છે, સોરી, કે અપરિગ્રહ। અપરિગ્રહ એટલે કે પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુ કે ધન ધાન્ય છે કે આભૂષણો છે કે વસ્ત્રો છે જેનો સંગ્રહ કરવો જોઈએ નહીં, જેટલી જરૂરિયાત હોય તેટલું જ સંગ્રહ કરવું જોઈએ, બરાબર, જેથી ગરીબો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ આપણે આપવો જોઈએ। હવે છેલ્લું મહાવ્રત છે બ્રહ્મચર્ય। બ્રહ્મચર્ય એટલે કે તમે જે જૈન સાધુઓ અને સાધ્વીઓ છે તેને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું છે। શું ખાસ જણાવ્યું હતું? કે બ્રહ્મચર્યનો તમારે મહાવ્રત પાળવું જોઈએ। તો આ પાંચ મહાવ્રતો જે જૈન ધર્મના છે। ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે ગૌતમ બુદ્ધના સમયમાં કયા કયા અનિષ્ટો જોવા મળ્યા હતા? તો તેનો જવાબ છે કે જ્યારે સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી ત્યારે ઘણા બધા લોકો માંસાહારી હતા અને હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો હતા, સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું, બરાબર છે। ત્યાર પછી જોઈએ પેજ નંબર 63 પર, ત્રીજું, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશની લોકો પર શી અસર થઈ? તો તેનો જવાબ છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા અને લોકોએ ધાર્મિક ક્રિયાકાંડો અને પશુ બલિનો ત્યાગ કર્યો।
मोटी संख्या में लोग तेमना अनुयायी बनया। त्यार पछी जोईए तो चौथो प्रश्न छे कि गौतम बुद्धना मते चार आर्य सत्य कया कया छे, तो तेनो जवाब छे पहलू आर्य सत्य ए छे के अष्टांगिक मार्ग अपनावाथी तृष्णानो त्याग थाय छे। त्यार पछी बीजू छे के दुखनो नाश तृष्णानो त्याग छे। त्यार पछी त्रीजू दुखनुं कारण तृष्णा छे। અને ચોથું સંસાર દુઃખમય છે। આ ચાર આર્ય સત્યના ગૌતમ બુદ્ધના ચાર આર્ય સત્ય છે। ત્યાર પછી સવિસ્તાર ઉત્તર જોઈએ, જેમાં પહેલું આપણને આપેલું છે કે ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શો હતો। ચલો કહો જોઈએ બાળકો, તમને યાદ છે તો કે ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ એ હતો કે આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારો યુક્ત જીવન જીવવું જોઈએ। તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ, તે મનુષ્યનું હોય સૌથી મોટું કર્તવ્ય છે। જો મનુષ્યનું છે આ સૌથી મોટું કર્તવ્ય કયું છે કે અહિંસા વર્તવું, સોરી કે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું જોઈએ। ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી। જો કે ઉચ્ચ કુટુંબ એટલે કે ખૂબ જ ધનવાન હોય એવા કુટુંબમાં જન્મ લેવાથી માણસ મહાન નથી બની જતો, પણ પોતાના કર્મથી તે પોતે મહાન બને છે। તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં, અને સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ। આ ગૌતમ બુદ્ધનો ઉપદેશ હતો। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે મહાવીર સ્વામીનો ઉપદેશ કયો હતો બાળકો, તો તેનો જવાબ છે કે જ્યારે મહાવીર સ્વામીએ મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખાવવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી જોઈએ અને પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે। ક્યારે કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં, ક્યારે પણ ચોરી કરવી જોઈએ નહીં, કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુને આપણે અડવું જોઈએ નહીં અથવા તો લેવું જોઈએ નહીં। જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, હંમેશા સત્યનું પાલન કરવું જોઈએ, એ માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ અને જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ જેવા કે ધન ધાન્ય છે, આભૂષણો છે, વસ્ત્રો છે વગેરેનો આપણે સંગ્રહ ન કરવો જોઈએ। ત્યાર પછી જોઈએ ત્રીજો ટૂંક નોંધ આપણને આપેલી છે, છેલ્લું ગૌતમ બુદ્ધ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે। તો આપણે જોઈ લઈએ કે જ્યારે ગૌતમ બુદ્ધ ધર્મના સ્થાપક હતા, તેમનો જન્મ ઈસવીસન પૂર્વ 566માં હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો। તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, તેમના પિતાનું નામ સુદોદન અને માતાનું નામ માયાદેવી હતું, તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું। સિદ્ધાર્થ ક્ષત્રિય હતા, તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા, તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવજાતને ઉગારવા ઈચ્છતા હતા। આ માટે તેઓએ વનમાં જઈ અને તપ કરી અને જ્ઞાન મેળવવા માટે માગતા હતા, તેથી તેમણે ગૃહત્યાગ કર્યો હતો। વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરતા હતા, ત્યારે તેમણે જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ગૌતમ બુદ્ધે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો। તો અહીંયા આપણે પાઠ 5નું રિવિઝન પૂરું કરીએ છીએ બાળકો। ઘરે પણ તમે સરસ વ્યવસ્થિત રીતે રિવિઝન કરજો। લેશનમાં તમારે વિકલ્પો છે, ખાલી જગ્યા છે અને ખરા ખોટા છે જે લખી અને તમારે પાકા કરવાના છે। તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ। જય હિન્દ, વંદે માતરમ।